वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की जय। बधा भक्तों ने खूब हेत थी जय श्री स्वामीनारायण। आज एकादशी ना पवित्र दिवसे आ सागरनी कथानो प्रारंभ करीशु। श्री हरिचरित्रामृत सागर पूर चौथो तरंग त्रीजो भगवान श्री हरि एवल खाचरना दरबार माथी निकल्या छे अने हवे जीवा खाचरना दरबार मा पधरामणी करे छे। आ प्रसंग आपणे श्रवण करीशु। માણક ચોક કે બીચ મે હરિયાએ જહી વાર ભીર ભઈ અનંત તબ જન કો વારન પાર જીવેન્દ્ર નૃપ ગુલાલ હે ઉડાવન લગે અપાર તુપક છૂટત પાર હે શબ્દ રહે એક તાર શબ્દ રહે એક તાર। ભગવાન શ્રી હરિ આવી રીતે કાલની કથામાં શ્રવણ કર્યું હતું ને, સવારી સાથે વાજતે ગાજતે ગઢપુરના માણેક ચોકમાં પધાર્યા। કેટલા ભક્તો ગઢપુર દર્શન કરવા ગયા છે તમારામાંથી? 100% કોઈ દાદા તમે નથી ગયા? મુકેશ ભગત તમે નહીં? કઈ વાંધો નહીં, આપણે તો લોયા ધામમાં બધા ધામ આવી ગયા, પણ ઇન્ડિયા જઈએ તો જ્યાં મહારાજ રહ્યા છે ગુરુજી કહે ને, બીજી યાત્રા થાય કે ન થાય, કદાચ આ દેહ કરીને કોઈ દેશમાં જવાય કે ન જવાય, પણ મહારાજ જ્યાં પ્રગટ થયા એ ભૂમિ છપ્પૈયા, મહારાજે જેનું ઘર માની જ્યાં નિવાસ કર્યો ભૂમિ ગઢપુર, અને મહારાજ પોતાની અચળ પ્રતિમા એટલે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ રૂપે જ્યાં સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી બિરાજમાન થવાના એ ભૂમિ એટલે વડતાલ, આ ત્રણના આપણે દર્શન કરી લીધા એટલે બધા તીર્થો આપણા પૂરા થઈ ગયા। માણેક ચોક, સંતોએ કીર્તનમાં ગાયું છે ને, માણેક ચોકમાં મલપ તારે, ત્યાં પધાર્યા, અપાર લોકોની ભીડ થઈ, દરબાર જીવા ખાચર અપાર ગુલાલ ઉડાડવા લાગ્યા, બંદૂકો ફૂટવાના અનેક અવાજ થવા લાગ્યા, તે અવાજ સતત એકતાર ચાલુ રહેતા હતા। રાજમાર્ગ ઉપર જે ભક્તજનો હતા કે બહારથી આવ્યા હતા તે બધા અત્યંત ભક્તિભાવથી શ્રીહરિને બંને હાથ જોડીને પગે લાગતા હતા। શ્રીહરિની અલૌકિક રીત જોઈને સહુ લોકો વારંવાર વખાણ કરતા, બધાના મનમાં ઘણો પ્રેમ ઉપજતો હતો। મહારાજ પ્રથમવાર પધાર્યા છે, ગામના લોકોએ સાંભળ્યું છે ભગવાન છે, કેટલો ભાવ થાય, કેટલું ખેંચાણ થાય, એમાં મુમુક્ષુ બીજ જેમાં પડ્યું હોય એવા જીવો તો જેમ ચુંબકમાં લોઢું ખેંચાઈ આવે એમ મહારાજની મૂર્તિમાં ખેંચાઈ આવતા। સયાજીરાવ ગાયકવાડ એમણે શ્રીજી મહારાજની પધરામણી કરી વડોદરામાં, હાથી ઉપર સોનાની અંબાડી, ખબર છે ને, ચલે ગજ બેઠ કે મહારાજા, ચલે ગજ
બેઠકે મહારાજા પધારે, વટપતન સ્વામી પધારે, વટપતન સ્વામી. વડોદરાના એ રાજમાર્ગ ઉપર, હાથી ઉપર, સોનાની અંબાડીમાં પુરુષોત્તમ નારાયણ બિરાજમાન થયા અને ભવ્ય મહારાજનું સામૈયું, એ સવારી નીકળી છે. વડોદરાના એક એક માણસો નિહાળવા જોવા માટે આવ્યા છે. અને કહેવાય છે કે વડોદરા શહેરના એક મુસ્લિમ પરિવારના બે જણા પુરુષ અને સ્ત્રી પતિ પત્ની આવ્યા છે. બેમાંથી એક વ્યક્તિ આંધળા હતા, દેખાતું નહોતું, પણ ઉમળકો એવી વસ્તુ છે ને, ઉમળકો એટલો બધો છે ને, એવી ભીડ જામી છે, હૃદયથી હૃદય દળાઈ રહ્યું છે. આવી ભીડની વચ્ચે પેલા બંને જણા કોણી મારી મારીને આગળ આવ્યા અને આ હા, એમાં મહારાજની સવારી નજીક આવી, મહારાજની સલોણી મૂર્તિના દર્શન થાય અને મહારાજ પોતાની કૃપા દ્રષ્ટિથી ચારે બાજુ ઉભેલા નર અને નારી ઉપર અમૃત દ્રષ્ટિ વરસાવી રહ્યા છે. અને એ દર્શન થતાની સાથે પેલો પુરુષ ભૂલી ગયો કે મારા પત્નીને દેખાતું નથી, બોલવા લાગ્યો, અરે અરે અરે, જોતો ખરી, શું આ સ્વામિનારાયણ ભગવાનની સુરત છે, શું મૂરત છે, આવા મહારાજ, આવી મૂર્તિ. ત્યારે પેલી સ્ત્રીએ નિસાસો નાખીને કહ્યું, તમે ભાગ્યશાળી છો કે તમને આ મૂર્તિના દર્શન થયા, હું અભાગણી, મને આ મૂર્તિ ક્યાંથી દેખાય, મારી તો આંખ જ નથી. આમ નાખીએ રડવા લાગી અને રડતા રડતા પોતાના પતિને કહે છે, અને રડતા રડતા એ સ્ત્રી બોલી, શું બોલી, હવે તો એક થાય મારું કામ, જો આ સ્વામિનારાયણ ખરેખર ખુદા હોય, ભગવાન હોય, એ ધારે તો મારી આંખમાં દીવા થાય, બાકી દીવા થાય નહીં. આમ બોલે છે હૃદયથી, હા, આમ હૃદયથી જ્યાં નાદ કરે છે ને, અને ત્યાં તો જેમ પેલા દીવા પ્રગટે ને અંજવાળું થાય ને, એમ બંને આંખોમાં દીવા પ્રગટ્યા, તેજ નીકળ્યું, અંજવાળું થયું. હવે જે દેખતી જ ન હોય, જન્મથી જ આંધળી વ્યક્તિ હોય અને મોટી ઉંમરે આમ દેખતી થાય, એને કેવું લાગે? પહેલી વાત તો એ માની ન શકે, પોતાની જીવનની પ્રાપ્તિને એ તરત સમજી ન શકે, થોડી વાર તો એ બાવરી બની ગઈ, પાગલ બની ગઈ, આ શું, આ શું, આ શું. એના પતિને આશ્ચર્ય થયું અને સ્ત્રીને ખબર પડી ગઈ, આ ભગવાનની કૃપાથી મારી બંને આંખ એમાં તેજ આવ્યું, દેખતી થઈ, મહારાજની મૂર્તિના દર્શન કર્યા. આવી રીતે મહારાજ જ્યાં જ્યાં જતા, કોઈ ગુણબુદ્ધિવાળા, કોઈ પૂર્વના યોગ ભ્રષ્ટ જીવ, કોઈ મુક્ત જીવ, કોઈ ધામમાંથી આવેલા જીવ, જે કોઈ જીવ ભગવાનના દર્શન કરવા આવે, એ બધાની વૃત્તિ ભગવાન ખેંચી લેતા. સ્થાનિક લોકોએ બજારને શણગારીને અધિક શોભાવી હતી. રાજમાર્ગમાં હરિભક્તોને દર્શન આપતા શ્રીહરિ જીવા ખાચરના દરબાર ગઢમાં આવ્યા. દરસ દેત હરે જનકુ સબહી, જીવેન્દ્ર દ્વાર હે આયે તબ હે, દ્વાર કે શોભા કિને અતિ ભારે, શ્રીહરિ દેખત ભય તે હિવારે, દર્શ દેત હરે જનકુ સબહી. હરિભક્તોને દર્શન આપતા શ્રીહરિ જીવા ખાચરના દરબારગઢમાં આવ્યા. ત્યાં દરવાજો ખૂબ ઘણો શણગાર્યો હતો. તે સમયે શ્રીહરિ દરવાજાને જોઈ રહ્યા હતા. શ્રીહરિ તુરંત હાથીએથી ઉતર્યા, દયાળુ દરબારગઢમાં પધાર્યા. ત્યાં રાજમહેલને વિવિધ પ્રકારે અને ચિત્ર વિચિત્ર રીતે ખૂબ શણગાર્યો હતો. આમ પણ જીવા ખાચરનો દરબારગઢ એટલે મોટી ડેલી કહેવાતી, મોટો દરબારગઢ હતો. દાદા ખાચરના દરબાર કરતા પણ જીવા ખાચરનો દરબારગઢ મોટો હતો. બહુ પ્રકારના મોતીના તોરણ દરેક દરવાજે બાંધ્યા હતા. સુંદર રીતે સજાવેલા સોનેરી થાંભલાઓ બધા એક સરખા પંક્તિબદ્ધ દેખાતા હતા. રાજમહેલને ઉપરા ઉપર સાત માળ હતા.
તેને ધર્મના લાલ શ્રીહરિ જોઈ જ રહ્યા. એમાં ગોખ ઝરૂખા એટલા બધા અનંત હતા કે તેને ગણતા ગણતા પણ કોઈ પાર લઈ શકતા નહીં. ઘણીવાર અત્યારના માણસો સારું મકાન બનાવે ને એટલે એને એમ થાય કે આપણા જેવું તો કોઈનું નથી. એમાંય નવું મકાન હોય ને પહેલી વાર મકાનમાં ગયા હોય, પેલી વાત છે ને સ્વામીજીને મકાનમાં પધરામણી કરાવી, સંતો તો 15 મિનિટ બેઠા, આરતી કરી, બે ભગવાનની વાત કરી, ભગત અમે જઈએ એમ જવાય સ્વામી, આ નવા ઘરમાં પધાર્યા, બીજી 15 મિનિટ બેઠા, ભગત હવે નાના સ્વામી આવો બધે પગલા પાડો, અને પછી બતાવવાનું ચાલુ કર્યું. જુઓ સ્વામી, એક પછી એક, એક પછી એક રૂમ, દાદાનો રૂમ, દીકરાનો રૂમ, પપ્પાનો રૂમ, આનો રૂમ, તે રૂમ, ગેસ્ટ રૂમ. સ્વામી કે બસ ના ના ઉપર છે, હજી ઉપર લઈ ગયા. જુઓ સ્વામી, જૂના સમયમાં તો કેવું હતું, કપડાં ધોવા નદી કિનારે જવું પડે, આ મારો વોશિંગ રૂમ છે, બધા જ મશીનામાં છે, કપડાં ધોવા બહાર જવું જ ના પડે. બીજા રૂમમાં આ મારો ડ્રાઇંગ રૂમ છે, ડ્રાયર રૂમ છે, આમાં જો સ્વામી બધા કપડાં નાખી દે, સુકવાય બહાર જવા ન પડે, ચોમાસું હોય તો એ ચિંતા. સ્વામીજીને તો આ બધું હોય નહીં, અમારે બહાર જવું જ ન પડે. પાછા આગળના રૂમમાં આ ફ્લોર મિલ છે આખી, ઝીણું જાડુ જે કંઈ દળવું હોય બધું ઘરમાં ઘરમાં દળાઈ જાય, કોઈને બહાર જવું જ ના પડે. એમ કરતાં કરતાં એટલા બધા રૂમ બતાવ્યા, જીમ રૂમ, હવે કસરત કરવાય બહાર જવું ન પડે, નાહવાય બહાર જવું ન પડે, અંદર ને અંદર સ્વિમિંગ પુલ, બધું જ અંદર ફેસિલિટી ગોઠવી દીધેલી. સ્વામીજીને બહુ બતાવ્યું, સ્વામીજી કે એક રૂમ બાકી છે, આમાં ખાલી એક જ રૂમ બાકી છે, ફ્યુનરલ હાઉસ, એનો જો એક રૂમ કરી દો અંદર. એ જીવસાને ફરે છે ગુમાનમાં, એ તારે રહેવું ભાડાના મકાનમાં, એ તારે રહેવું ભાડાના મકાનમાં. અમેરિકાની આ ઘટના મને એટલી બધી ગમી છે, એટલી બધી ગમી છે, હું શું કહું એના માટે. દુનિયાના સેકન્ડ રિચેસ્ટ માણસ વોરન બફેટ છેલ્લા 50 વર્ષથી એક સાદા, સામાન્ય અને સિમ્પલ હાઉસમાં રહે છે. અમેરિકાની અત્યારની સત્ય ઘટના, અત્યારની, અને એની સામે હમણાં આપણા ઇન્ડિયાના કેટલા હરિભક્તો એકાબીજાનું જોઈ જોઈ 125 કરોડનો બંગલો, બોલો કેટલા કરોડ તો દેવા લીધા, દેવાના કરે મને ખબર નહીં. એક ભાઈ તો બોમ્બ પ્રૂફ બંગલો બનાવ્યો છે ઇન્ડિયામાં, ત્યાં કોણ બોમ્બ નાખવાનો, અને બોમ્બ નાખશે ને બધા મરી જશે, એકલા જીવતા રહીને બંગલો જીવતો રાખીને કરશે શું. એક મોહ છે માણસને, મોહ, ખોટો ખર્ચો કરવાની એક માણસને કુટેવ છે, જરૂર નથી ત્યાં વધારે પડતું ખર્ચી નાખવાની માણસને આદત છે. યોગ્ય જગ્યાએ વાપરે તો વાંધો જ નથી, પણ અયોગ્ય જગ્યાએ, મુંબઈની અંદર અંટીલા હાઉસ, પેલું અંબાણીનું 5,500 કરોડનું ઘર, ગરીબને બિચારાને 1 કરોડનું નથી મળતું, ત્યારે આપણને થાય. આ શાસ્ત્રોની કથા આપણે સાંભળીએ છીએ ને, ડગલે ને પગલે આ કથા આપણા માટે પ્રેરક છે. ઘર મોટું કે ઘર નાનું એ મહત્વનું નથી, કુળ ઊંચું કે કુળ નીચું, રાવણ બ્રાહ્મણ કુળનો હતો અને હનુમાનજીનું કયું કુળ હતું, પટેલ હતા, બોલો હનુમાનજીનું કુળ કયું હતું, જવાબ ન આપી શકાય, પટેલ હતા, ક્ષત્રિય હતા, બ્રાહ્મણ હતા, વિચાર તો કરો. આપણે જેને કુળ કહીએ કુળમાં લિસ્ટમાં જ નહોતા. કુળ ઊંચું કે નીચું એ મહત્વનું નથી, આપણા મકાન મોટા કે નાના એ મહત્વના નથી, પણ આપણો પ્રેમ જ્યારે અનંત થશે ને, પ્રેમ જબ અનંત હો ગયા રોમ રોમ તબ સંત હો ગયા, પ્રેમ જબ અનંત હો ગયા રોમ રોમ તબ સંત હો ગયા. માણસના હૃદયમાં પ્રેમ કેવો છે, મહત્વનો છે, વોરન બફેટનું જીવન જાણવા જેવું છે. ક્યારેક એના ઉપર કથા થઈ શકે એવું જીવન છે. એ માણસે બિલ ગેટ્સને કેવી રીતે ઇન્સ્પાયર કર્યા, એ આ એક માણસની ઇન્સ્પિરેશનને કારણે
62 બિલિયન ડોલરનું ડોનેશન થયું છે. કેટલું? ઇતિહાસમાં આટલું મોટું ડોનેશન હજી સુધી નોંધાયું જ નથી આખા આફ્રિકન કન્ટ્રીની અંદર. આફ્રિકન કન્ટ્રી માને ઇન્ડિયાની અંદર પણ, જે ગરીબો માટે, નાના બાળકો માટે પોલિયાની રસી આપવામાં આવે છે, આ બધો પૈસો આ અમેરિકાના અમીર માણસોનો છે. તમે વિચારો, આપણે સગા ભાઈની પરવાર નથી કરી શકતા, આપણા પરિવારનો એક ગરીબ હરિભક્તો એની પરવા નથી કરી શકતા, ત્યારે આ ઉદારદાતાઓએ અહીંયા બેઠા બેઠા દુનિયાના બીજા ખૂણે કોઈ ગરીબ છે એની ચિંતા કરી છે, તાળીઓથી વધાવવા જોઈએ. આ ભલે કદાચ સભામાં નથી બેઠી શક્યા, પણ એટલી વાત તો ચોક્કસ છે, ભગવાન કોઈ કુળને, ભગવાન કોઈ સ્થાનને, ભગવાન કોઈ માણસને બંધાયેલા નથી. કુળ કેવું છે એના કરતા કર્મ કેવા છે વધારે મહાન છે. જન્મના જાયતે શુદ્રઃ કર્મણા દ્વિજ ઉચ્યતે આપણા શાસ્ત્રોમાં લખ્યું. જીવા ખાચરનો બંગલો ઘણો મોટો હતો. જીવા ખાચર મહારાજને લેવા માટે પહેલા આવ્યા છે, તમે જાણ્યું ને આગળ. તેમ છતાં એભલ બાપુનું કંઈક પુણ્ય એવું હશે, મહારાજનો રાજીપો એવો હશે, મહારાજ પહેલા એભલ ખાચરને ત્યાં આવ્યા. તેમાં સુંદર પ્રકારના સોનેરી પલંગ હતા, શોભા ઘણી દેખાતી. તેના ઉપર મખમલના ગાદી તકિયા બિછાવેલા હતા. ત્યાં આવીને સુખદાયક શ્રીહરિ બિરાજમાન થયા. શ્રીહરિની ચારે તરફ સંતોની ને દરબારોની સભા થઈ. વિચિત્ર પ્રકારના રંગવાળા બિલોરી કાચના અપાર ઝુમ્મર લટકાવેલા હતા. એક સ્વામી આપણા મંદિરમાં ઝુમ્મર જોઈને રાજી થઈ ગયા. એટલા બધા રાજી થઈ ગયા કે શું ઝુમ્મર છે, શું ઝુમ્મર છે બોલો. આ તો ભાઈ એવું છે, કોકને બાલકની ગમી જાય, કોઈને ઝુમ્મર ગમી જાય, કોકને મહારાજ ગમે. હા ભાઈ, તમે દુકાનમાં જાઓ તો બધા એક જ માલ લે કે અલગ અલગ લે? હે બધા, આ તો એવું છે ભાઈ. બિલોરી કાચના રંગવાળા અપાર ઝુમ્મર લટકાવેલા, તે ભવનના પ્રત્યેક ખંડમાં મોતીના ઉલેચ બાંધેલા. જીવા ખાચરની ઘણી જ નિપુણતાને દેખીને ભવ ભય હારી શ્રીહરિ ઘણું પ્રસન્ન થયા. મુકુંદાનંદ વર્ણી અને જયાનંદ વર્ણી બંને સેવામાં તત્પર હતા. અનેક પ્રકારના ભોજનો તૈયાર કરીને થાળ કર્યા અને ત્યાર પછી ધર્મનાલાલ શ્રીહરિ જમવા માટે ઉઠ્યા. સાથે જ બધા દરબારોને પણ ઉઠાડ્યા, તેમને શ્રીહરિની સમીપે અલગ જમવા બેસાડ્યા. નવતમ સ્નેહ વધારવાને માટે શ્રીહરિએ જમીને થાળની પ્રસાદી તે સહુને આપી. જીવા ખાચર અને મૂળું ખાચર બંને ભાઈ હતા, તેમની માં અલગ અલગ હતા. તે બંને ના જે પુત્ર હતા તેમને શ્રીહરિએ તે વેળાએ જમાડ્યા. જીવા ખાચરના પિતાજીનું નામ પૂજા ખાચર હતું. તે બધા જ પૂર્વજન્મમાં મોટા દેવતાઓ હતા અને આ વખતે અહીં જન્મ્યા હતા. આ વાતને સમજીને જ શ્રીહરિ સામે ચાલીને ત્યાં પધાર્યા હતા. જોયું, પૂર્વનું એ પુણ્ય પ્રગટ થયો જ્યારે સ્વામી નારાયણ મળ્યા રે, ત્યારે સ્વામી નારાયણ મળ્યા રે, ત્યારે નેણે મોહનવર નિરખ્યા રે જ્યારે. આ આંખો એણે ભગવાનના દર્શન કર્યા. સમજો કે અનંત જન્મની સાધના હશે તો જ આ પુરુષોત્તમ નારાયણના આવા દર્શન થાય, આવી પ્રાપ્તિ થાય, આવા સાધુ મળે, બાકી આ શક્ય જ નથી. અરે ગુણાત્યાનંદ સ્વામી કે 1 કરોડ રૂપિયા દેતા આવી વાતો ન મળે. આજે ઘનશ્યામ ભગત બેઠા હતા, હમણાં મેં સ્વામીની વાતો વાંચતા હતા. કેવી સ્વામી વાત કરી, હા કેવી વાત કરી સ્વામી. કે રોટલા ખાવા મળતા હોય તો રોટલા ખાઈને પણ આ વાતો સાંભળી લેવી, આવા સાધુનો સમાગમ કરી લેવો. રોટલા ન મળતા હોય તો રાંધેલું અન્ન ભીખ માગીને પણ આ સાધુનો સમાગમ કરી લેવો જોઈએ. ભિક્ષા ન મળે તો સ્વામી બોલ્યા ઉપવાસ કરીને પણ, ઉપવાસ ન થઈ શકે તો કડવો લીમડો ખાઈને પણ આ સાધુનો સમાગમ કરી લેવા જેવો છે. અને આ મનુષ્યનો દેહ મળ્યો, આવા સાધુ મળ્યા, અને જો આ સાધુનો સમાગમ ન કર્યો તો સ્વામી કે બહુ મોટી ખોટ જશે, બહુ મોટી ખોટ જશે.
હાથમાં રતન આવ્યું અને જતન ન કરી શક્યા તો શું થાય? પછી રડવાનો વારો આવે. એમ આપણને આ મહારાજ મળ્યા, આવા સંતો મળ્યા. અદ્ભુત ગુણાત્યાનંદ સ્વામીની વાતો છે, આપણને શું પ્રાપ્તિ થઈ છે. એટલા માટે હંમેશા એક વસ્તુ આપણા નિષ્કામ સ્વામી ઘણી વાર કથામાં વાત કરે છે, એમને આ વાતનો બહુ મોટો મહિમા છે. એમને પોતાના જીવનમાં જ, એમનું જીવન જ એમય થઈ ગયું છે. તમે ઘણી વાર એમની વાતોમાં સાંભળ્યું હશે, આપણે કોણ છીએ એના કરતા આપણે કોના છીએ, આ સતત વિચાર રાખવો, કોના છીએ, આપણને કોણ મળ્યા છે, આ વિચાર સતત રાખવો. આપણા ગુરુજી એક સરસ વાત કરે છે, સત્ય ઘટના. બાબુભાઈ કાઠિયાવાડી મુંબઈના બહુ મોટા શ્રીમંત હરિભક્ત, એક સમયમાં આખા વડતાલ દેશમાં એના જેવા કોઈ શ્રીમંત સુખી નહોતા. એ સમયમાં ગુરુજી વગેરે પધરામણીએ ગયા. બાબુભાઈ કાઠિયાવાડીના ડ્રાઈવર રામુ અને ગાડીને સંતોની સેવામાં બાબુભાઈ મૂકી દીધેલી. બાબુભાઈ તો પોતે ભગત, સીધા સાદા સરળ એકદમ. આ ડ્રાઈવર એવો એટીકેટીમાં, એવો રોપમાં, એવો ગેલમાં, સેન્ડ બેન્ડ છાંટીને, નવા કપડાં પહેરીને, ટાઈ બાઈ લગાવી, એવો કેફમાં હોય. ગુરુજી વાત કરી, તમે સાંભળી હશે કથામાં, ગુરુજી કે મેં બે ત્રણ વાર જોયું, શેઠ જોડે હોય તો એમ લાગે આ શેઠ છે ને પેલા નોકર છે, આવો એનો રોફ હા ડ્રાઈવરનો. એટલે એકવાર હસતા હસતા પૂછ્યું, રામુ તો આટલો બધો કેફમાં, આટલો બધો ગેલમાં જ્યારે હોય ત્યારે મોજ મોજ ને મોજ, શું નશો તને છે, શું આનંદ છે તને. અને ત્યારે પેલા ડ્રાઈવરે આમ કોલર ઊંચો કરીને કીધું, સ્વામી બાબુ કાઠિયાવાડીનો ડ્રાઈવર છું, જેવો તેવો છું લો. અરે બાબુ કાઠિયાવાડી ડ્રાઈવરને આટલો કેફ, તો આપણે તો આનંદ કોટી બ્રહ્માંડના ધણીના છીએ, એના છીએ, કેફ કેટલો હોવો જોઈએ બોલો. હે ભૂલી જઈએ છીએ આ વાતને, સાચી ખોટી વાત, આ વાતને આપણે ભૂલી જઈએ છીએ. ઘરના આંગણામાં એક સારી ગાડી પડી હોય ને એનો કેફ હોય, થોડા ઘણા રૂપિયા ભેગા થાય ને એનો કેફ હોય. અરે દીકરો થોડું બે ચોપડી સારું ભણી લીધો હોય ને પછી ભલે બાપને આખી જિંદગી ફોન ના કરતો હોય, તો બાપ એનું ગૌરવ લેતા હોય, જોયું છે આવું મેં, એનું ગૌરવ બાપ લેતા હોય. બાજુવાળા અમને ધીરેને કહી જાય, સ્વામી થોડા દિવસમાં તમને બીજું કેવા આવશે બહુ, એનું ગૌરવ હોય. આ દુનિયાના માણસનું, દુનિયાના વૈભવનું, દુનિયાના પદાર્થનું. અરે ગુણાત્યાનંદ સ્વામીએ સીધી વાત સમજાવી કે કોઈને વડોદરાનો ચાંદલો આવે તો કેટલો આનંદ થાય, મોટા ભાગ્ય માને. કારણ કે મહારાજના સમયમાં વડોદરા બહુ મોટું શહેર, એમાં સયાજીરાવ ગાયકવાડ એટલે અમેરિકાની જેવી સરકાર, ઉદાર રાજા, રામરાજ્ય ગણાતું. વડોદરાનું રજવાડું એટલે રામરાજ્ય ગણાતું. વડોદરાનો રહીશ, વડોદરાનો રહેવાસી એટલે એને જિંદગીમાં દુઃખ ના આવે આવી માન્યતા હતી. હવે કોઈ ગરીબ ઝૂંપડામાં રહેનારા ઘરની કોઈક દીકરી હોય અને વડોદરાનો મૂર્તિને પસંદ કરે તો આખા ઘરમાં દિવાળી આવે. હા અત્યારની ભાષામાં કેવું હોય તો ગરીબ ઘર હોય, ગરીબ ગામ હોય, અને અમેરિકાનો કોઈ મોટો ડોક્ટર જઈને પસંદ કરે તો દીકરી તો રાજી થાય, એના કાકા, એના મામા, આખા ગામમાં લોકો આનંદ ઉજવે બોલો. કારણ અમેરિકાનો ચાંદલો આવ્યો. ત્યારે ગુણાત્યાનંદ સ્વામી કે આ અમેરિકા કે વડોદરાનો ચાંદલો જો આવે ને આટલો બધો આનંદ થાય તો આપણને તો અક્ષરધામનો ચાંદલો આવ્યો છે. સામે ચાલીને પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, બસ હવે એને ઓળખવાના છે, બસ હવે એને પકડ્યા છે, એને મૂકવાના નથી. વૃંદાવન વિહારી સ્વામીએ બહુ સરસ વાત કરી, હમણાં મેં વાંચી એક બે વખત થોડી વાતો, કેટલી અદભુત. સ્વામીને કોઈ પૂછ્યું કે સ્વામી આ સત્સંગ મેળો હવે શું કરવા જેવું છે? સ્વામી બોલ્યા, આ સત્સંગ મળ્યો એટલે કરવાનું તો બધું કરી લીધું, હવે ન કરવાનું બંધ કરવાનું છે, બસ એ ચાલુ ના કરતા. સત્સંગ મળી ગયો, હવે સત્સંગ જ કરવાનું, બીજું શું કરવાનું? સીધી વાત છે ને, સત્સંગ મળ્યો પછી કરવાનું શું હોય? કુસંગ કરવાનું હોય, કુસંગ ન કરી આટલું જ કરવાનું છે. હવે જ્યાં પેલા હતા ત્યાં હવે જવાનું નથી. આ મહારાજ મળ્યા છે એને પકડી રાખી, એનો કેફ આપણને સતત હોય. આ બધા દરબારો પૂર્વજન્મમાં મોટા મોટા દેવતાઓ હતા,
जीवेंद्र के पिता पूजेंद्र नामा, देव के जन्म भये सोठामा। जीवेंद्र के पिता पूजेंद्र नामा, देव के जन्म भये सोठामा। ते ही जानी तिहा श्री हरि आये। ભગવાન સામે ચાલીને આવ્યા છે ગઢપુરમાં, શું જાણીને? કે ગયા જન્મમાં આ બધા દેવતાઓ હતા, સ્વર્ગના સુખને છોડીને તિલાંજલિ આપીને આ પૃથ્વી ઉપર અમારી ભક્તિ કરવા માટે આવ્યા છે, પરમ તત્વની પ્રાપ્તિ માટે, અક્ષરના અખંડ આનંદને માણવા માટે આવ્યા છે। તે હે જાની તિહા શ્રી હરિ આયે, તાકે બહુ વેધ માન રખાયે। આમ જાણીને ભગવાન શ્રીહરિ ત્યાં પધાર્યા, બધા દરબારોની અનેક રીતે માન મર્યાદા સાચવતા, કાઠી જાતિના કેટલાક દરબારો તો પૂર્વે મોટા મોટા દેવતાઓ હતા, તે બાબતને તો શ્રીહરિ એક જ જાણતા। હા, મહારાજની સભામાં બધા એવા હતા। હા, બહુ સરસ, બહુ સરસ આપણા સત્સંગમાં એક કથા છે। અદભુત અદભુત વાતો છે। મહારાજ એમ કહેતા, આ બધા સાધુઓ છે ને, આ બધા સાધુઓ અનંત અનંત કોટી બ્રહ્માંડોને નિયંત્રિત કરી શકે આવા સમર્થ છે, અમે બધાનું ઐશ્વર્ય દબાવી રાખ્યું છે। કેવા સંતો હતા! એકવાર સભા બેઠી છે, મહારાજ અચાનક હસવા લાગ્યા, રૂમાલસે આમ મોઢા ઉપર મૂકી દીધો। મુક્તાનંદ સ્વામીને ખબર પડી કે કઈક ચરિત્ર થયું, કેમ કે મહારાજના તો ડગલે ને પગલે ચરિત્રો થતા। સ્વામીએ હાથ જોડીને પૂછ્યું, મહારાજ શું લીલા કરી, શું લીલા કરી? મહારાજ કે આ વ્યાપકાનંદને પૂછો। સભામાં બેઠેલા વ્યાપકાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી શું છે, મહારાજ કેમ આટલું ખડખડાટ હસે છે? ત્યારે વ્યાપકાનંદ સ્વામી બોલ્યા કે હમણાં હું આ સભામાં બેઠો હતો, મેં આમ નજર નાખી તો બ્રહ્માંડની આરપાર મારી નજર ગઈ। આપણે તો બાયનોક્યુલર લઈએ તો એ નથી જતી, પેલું અમેરિકાનું કયું ટેલિસ્કોપ કહેવાય છે મોટું, નાસાનું હબલ ને, આ જે કહેવાય તે, એ લો તો એ બ્રહ્માંડની આરપાર નજર જાય। સભામાં બેઠા છે, ગઢડામાં બેઠા છે, વ્યાપકાનંદ સ્વામી કહે મારી નજર આરપાર ગઈ અને આપણા બ્રહ્માંડનો ઇન્દ્ર ત્રિલોકીનો રાજા રથ લઈને બીજા બ્રહ્માંડમાં જતો હતો અને આ બ્રહ્માંડની બહાર એટલા મોટા મોટા અસુરો છે કે આખા બ્રહ્માંડને ગળી જાય આવા મોટા અસુરે, એણે જાણ્યું કે ઇન્દ્ર રથ લઈને આવ્યો છે, એટલે ઇન્દ્રનો રથ અને ઇન્દ્ર એ આખે આખાને ગળવા માટે પેલો અસુર આવ્યો, અને એ સમયે પેલા ઇન્દ્રે ત્યાંથી પ્રાર્થના કરી, એને ખબર છે મારા બ્રહ્માંડમાં ભગવાન આવ્યા છે સર્વોપરી, ત્યાંથી એને પ્રાર્થના કરી, હે મહારાજ મારી રક્ષા કરજો। એટલે મહારાજના સંકલ્પે કરીને અમે અહીંયા બેઠા બેઠા એક હાકોટો માર્યો ને તો પેલો અસુર ભાગી ગયો, ઇન્દ્ર રાજી થયો, એટલે મહારાજ હસે છે, વિચારો તમે। હવે સમજાયું છે આપણું, આપણી બુદ્ધિમાં આવ્યું છે? અનંત કોટી બ્રહ્માંડ જેની નજરમાં નથી એવા સાધુઓ ગાય જેવા થઈને, ચરણની રજ થઈને દાસના પણ દાસ થઈને, આજે ગોપાળાનંદ સ્વામીનું ઐશ્વર્ય કેવું હશે, અજયભાઈ કેવું હશે, કલ્પના તો કરો તમે। સારંગપુરની આ સત્ય ઘટના હું ઘણી વાર કથામાં કહું છું, તમે સાંભળી છે, આજે રિપીટ કરી જ દઉં। કાળ ભૈરવનો એક કેસ સારંગપુરમાં ઘણા વર્ષો, 9-10 વર્ષ સુધી ચાલ્યો, એ દરમિયાન મારે જવાનું પણ થયેલું, મેં જાણેલું પણ, સાંભળેલું પણ, સંતોને પૂછ્યું પણ ખરું, ત્યારે ત્યાંના કાર્યકર્તા સંતોને, કાળ ભૈરવનો કેસ સારંગપુરમાં ચાલે, દેહમાં કાળ ભૈરવ આવે શરીરમાં જે વ્યક્તિના હતો, એ વ્યક્તિના, એ હનુમાનજી મહારાજની જાળી ઉપર એમ ચડી જાય, હનુમાનજી મહારાજને ગાળો દે, લંગડા તું શું કરી લેવાનું, તું રામનો ભગત, હું શિવનો ભગત, તારામાં તાકાત હોય બહાર નીકળ, એક ગોપાળાંશનો મંત્ર બોલે એક જ, કાળ ભૈરવ ચૂપ થઈને બેસી જાય, અને શું કહે ખબર, 32 લાખ વર્ષથી આ બ્રહ્માંડમાં, 32 કે 36 લાખ એક્ઝેક્ટ, આ
આટલા લાખો વર્ષથી આ બ્રહ્માંડમાં ફરું છું, અત્યાર સુધીમાં કોઈ માણસને મેં છોડ્યો નથી કે એના શરીરમાં જાઓ એક ચપટીમાં એનો પ્રાણ લઈ લઉં, પણ આ પહેલી વાર આ બાવાજી મને મળ્યા છે કે આનો પ્રાણ મને લેવા દેતા નથી. વિચારો કેવું ઐશ્વર્ય ગોપાળન છે. આવા એક નહીં, આ તો 500 પરમંશ. કેટલા? 500 પરમંશ. વ્યાપકાનંદ સ્વામી શું, ગોપાળાનંદ સ્વામી શું, મુક્તાનંદ સ્વામી શું, બ્રહ્માનંદ સ્વામી શું? અરે ઇતિહાસમાં આપણે ઊંડા નથી ઉતર્યા. રામાનુજાનંદ સ્વામી શું, પવિત્રાનંદ સ્વામી શું, અદ્ભુતાનંદ સ્વામી, આ બધા સંતોના, સ્વરૂપાનંદ સ્વામી, એક એક સાધુના જીવનમાં તમે ઊંડા ઉતરો એનું ઐશ્વર્ય. ત્યારે હતું એમ નહીં, ત્યારે હતું એમ નહીં, આજે પણ. હમણાં કથામાં ગુરુજી વાત કરી હતી જોગી સ્વામીની, રાજકોટ ગુરુકુલના જોગી સ્વામી, જીવતા દાખલા. હા અજયભાઈ, જીવતા દાખલા. પુરાણી ઘનશ્યામ જીવન સ્વામી ભુજના, પ્રતિષ્ઠાનો ઉત્સવ હોય, માણસ ઉપર ધજા ચડાવે, કળશ શિખર ઉપર ચડ્યો હોય, પડે, મરી જાય, હાહાકાર મચી જાય, આવા મંગલ પર્વમાં કોઈ માણસનું મૃત્યુ થાય હરિભગતનું, કેવો દુઃખદ પ્રસંગ કહેવાય ને. અને દયાની મૂર્તિ ભુજની માં કહેવાય, ભુજના ભક્તોની માં ઘનશ્યામ જીવન સ્વામી, કરુણાની મૂર્તિ, સ્વામીની આંખો, સ્વામીના દર્શન જેણે કર્યા હોય, કેવા સાધુ. અને સ્વામી આવે, કપડું ઓઢાડી દે, ડોક્ટરો બોક્ટરો બધાએ ના પાડી દીધી, સ્વામી કે જાઓ 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 જાઓ, બધાને કાઢી મૂકે. અને ખબર નહીં મહારાજને શું પ્રાર્થના કરે, શું પ્રાર્થના મહારાજને કરે. માણસ ઊંઘમાંથી ઊભો થાય એમ પેલો ઊભો થઈને કામ કરવા લાગે, પાછું લો તાળીઓથી વધાવો. કેવા દાખલાઓ, આ હમણાંની વાતો કરું છું, જૂની વાતો નહીં. ધ્યાની સ્વામીની ગુરુજી વાત કરી હતી, કેવા સંતો, સત્ય સંકલ્પ બોલે તેમ થાય. સાધુ બોલે એટલે બ્રહ્માંડ ફરતું હોય તો ફરી જાય, પણ સાધુનું વચન ન ફરે, આવા સંતો. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં આપણે નજર નાખીએ, અમે સંતો સાક્ષી છીએ. બે ચાર એવી ઘટનાઓ જીવનમાં જોઈ છે, નિહાળી છે, અનુભવી છે, આપણને એમ થાય આ શાસ્ત્રોમાં લખ્યું છે એમ નહીં. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આંખથી જેના દર્શન થાય છે એવા ગુરુજી આપણને એવા મળ્યા છે કે જેના વર્ણના શાસ્ત્રોમાં છે એવા સંત છે. વિચારો, જેના વેણમાં વાલાના વેણ છે. સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત ન ભૂલે હું એ ન ભૂલું રે, સંત વાત ભેળી કરું વાત રે, એમ સંતમાં છઉ સાક સાતરે. આ પૂર્વના મોટા મોટા દેવો છે બધા, એટલા માટે આ સત્સંગમાં નાનામાં નાનો ભક્ત હોય ને એનો મહિમા રાખવો, ખૂબ મહિમા રાખવો. જેને મહારાજનો યોગ થયો, જેને મોટા સત્પુરુષનો યોગ થયો, એ જીવ નાનો કેમ કહેવાય, કહેવાય? એ આપણને નાનો દેખાય છે, એ જ આપણી ભૂલ છે. આના સિવાય બીજી કોઈ ભૂલ નથી. હું ઘણી વાર કથામાં વાત કરું છું, આજે ફરી કહું, આપણને બીજા માણસો ભક્ત દેખાય ત્યારે એમ સમજવું, એ તો છે જ ભક્ત, પણ એમાં દેખાતું ભક્તપણું એ આપણું ભક્તપણું છે. એટલે કે હવે આપણે ભક્ત થઈ ગયા, પણ આપણે જ્યારે મુક્ત બની જઈએ, મુક્ત સ્થિતિ આપણામાં આવે, ત્યારે આપણને સામેના જીવ પણ મુક્ત લાગે. કંડારી ગુરુકુલના નાના છોકરાઓ કોકને વાંદરા જેવા લાગે, અમે સાધુને બે ધોલ મારી દેવાની ઈચ્છા થાય, અમે થાકી જઈએ, બીજા હરિભક્તો તો થાકી જ જાય એવા અળવિતરા હોય, વાંદર જેવા હોય, પણ એ નાના નાના બાળકો ગુરુજી સાથે બેઠા હોય અને ગુરુજી તમારી સાથે જેમ મહિમાથી વાતો કરતા હોય, એમ એ નાના બાળકોના પ્રશ્નનો જવાબ આપવા માટે, એને પણ પોષણ આપવા માટે મહિમાની જે વાતો કરતા એ સાંભળીએ ને, ત્યારે આપણને દર્શન થાય કે મોટા પુરુષની સ્થિતિ કેવી હોય, કે નાનામાં નાનો જીવ પણ અતિ મહાન અતિ મોટો દેખાતો હોય. બ્રહ્મભાવ છે, બ્રહ્મની મૂર્તિ દેખાય. હરિભક્ત સાચો થાય તો બધામાં હરિભક્તપણાના દર્શન થાય, સંત થાય તો બધામાં સંતપણાના દર્શન થાય, પોતે મુક્ત થાય તો બધામાં મુક્તપણાના દર્શન થાય, પોતે બ્રહ્મ થાય તો બધામાં બ્રહ્મપણાના દર્શન થાય. તે બાબતે
તે બાબતને તો શ્રીહરિ એક જ જાણતા, કારણ કે પૂર્વજન્મનું કોને ખબર હોય? તેમના વિના બીજા કોઈને તેની ખબર ન હતી. તેઓ પૂર્વે જેવા સમર્થ દેવ હતા તેને જાણીને તે પ્રમાણે જ તેમને પોતાની સાથે રાખતા, ઘણું માન સન્માન આપતા, શ્રીહરિ જ્યાં જ્યાં જઈને થાળ જમતા, ત્યાં ત્યાં તે દરબારો જેટલા હતા તે બધાને તે સમયે ખૂબ જ ભાવથી જમાડતા. શ્રીહરિ ત્યાં દૂધપાક, પૂરી, વડા, ભજીયા, રીંગણાનું શાક આ બધું જમ્યા. જમીને ચડું કર્યું, જળપાન કર્યું, મુખવાસ લઈને થાળની પ્રસાદી સંતોને આપી. શ્રીહરિ આવીને પલંગ ઉપર બિરાજ્યા, ગવૈયા સંતોને બોલાવ્યા, બીજા બધા સંતો પણ આવીને બેઠા. પછી ત્યાં સંકીર્તન ભક્તિના રાગની ધૂમ મચી ગઈ. જ્યારે મધરાત થવા આવી ત્યારે શ્રીહરિ ત્યાંથી ઉઠ્યા અને પોઢી ગયા. બધા સંતો ધ્યાન લગાવીને બેસી રહ્યા. તે સમયે કોઈ પરસ્પર બોલતા પણ નહીં. સવાર થવા આવ્યું, સૌ સંતો જાગ્યા, નારાયણ ધૂન મચાવી પછી ઘેલા નદીમાં સ્નાન કરવા માટે ગયા. હવે ઘેલા નદીનો સુંદર મહિમા, કારણ કે તમે જાણો છો આ સત્સંગના મુક્તોનું નામ જ્યારે આવે ને, એમાં દાદા ખાચર આવે, એમાં પર્વતભાઈ આવે, એમાં જીવુબા આવે, એમાં લાડુબા આવે, એમાં ગઢપુરનો લીંબ વૃક્ષ આવે. આ સત્સંગના મુક્તોમાં ગઢપુરનો લીંબ વૃક્ષ, ભગવાન શ્રીની માણકી ઘોડી અને ગઢપુરની એ ઉન્મત્ત ગંગા એટલે ઘેલા નદી. 29 વર્ષ સુધી પુરુષોત્તમ નારાયણજીમાં સ્નાન કર્યું. કેટલા વર્ષ? 29 વર્ષ સુધી મહારાજ નાયા. ગંગામાં તો થોડા દિવસ નાયા છે, ગંગામાં તો થોડી વાર નાયા છે, આટલા વર્ષો સુધી મહારાજ નાયા, 500 પરમંશ નાયા. કેટલો મોટો મહિમા છે એનો. માટે ભક્તો આ સુંદર કથા, હજી ઘણો લાંબો પ્રસંગ છે, આપણે આવતીકાલે શ્રવણ કરીશું. કથા સાંભળનારા બધા ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ. બધાને ખાસ જણાવવાનું, તમે બધા જાણો છો કે બસ હવે થોડા જ દિવસોમાં 11 જૂન શનિવાર વહેલી સવારે 8 વાગે પૂજ્ય ગુરુજી અને આપણા વાલા સંતો પૂજ્ય વિજ્ઞાન સ્વામી, પૂજ્ય નિષ્કાન સ્વામી, રણછોડ ભગતજી નેવાર્ક એરપોર્ટ ઉતરવાના છે. અને 11 જૂને સવારે 8 વાગે આપણા લોયાધામ પરિવારના બધા ભક્તોને વિનંતી કે એર ઇન્ડિયાથી ગુરુજી વગેરે આવવાના છે, તો સવારે 8 વાગે વ્હાઇટ એન્ડ વ્હાઇટ ડ્રેસમાં પુરુષ ભક્તો પણ આવવાના છે, સ્ત્રી ભક્તો પણ આવવાના છે. માટે બધા ભક્તો એરપોર્ટ પધારજો. અને બધાને બીજી વિનંતી, શક્ય હોય તો બધા એક ગાડીમાં ભેગા થઈને આવજો, જેથી કરીને પાર્કિંગમાં ત્યાં બધાને તકલીફ ન પડે. અને સાંજે આપણા મંદિરમાં 5 થી 8 તે દિવસે જ સત્સંગ સભા, પૂજ્ય ગુરુજીની સ્વાગત સભા અને દિવ્ય સભાનું આયોજન કર્યું છે. તો બધા ભક્તો આ ધ્યાનમાં રાખશો અને જરૂરથી એમાં જોડાજો. બોલો ઘનશ્યામ મહારાજની.